પરફેક્ટ માપ અને સ્વાદ સાથે બનેલા આ મસાલાથી ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું ફક્ત 2 જ મિનિટનું કામ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ ઉપયોગી અને એકદમ બજાર જેવો અચારી મસાલાની રેસીપી. આ અચાર મસાલો આજે આપણે ઇન્ગ્રેડિયન્ટના પરફેક્ટ માપની સાથે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી બનાવશું, જેને તમે એકવાર બનાવીને એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકશો. અને પછી જ્યારે ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું બનાવવું હોય કે પછી આખા વર્ષ માટે કોઈ પણ ખાટું અથાણું બનાવવું હોય તો આ મસાલાનો યુઝ કરીને તમે ફટાફટ બનાવી શકશો. અને ગુજરાતીઓના ફેવરેટ ખાખરા, ખીચા કે પછી અથાણામાં યુઝ થતો ઇન્સ્ટન્ટ અચારી મસાલા બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા એકદમ બજાર જેવો અચાર મસાલો કે પછી અથાણાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા રાઈના કુરિયા લીધેલા છે. તમે કપની જગ્યાએ ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 કપ જેટલા રાઈના કુરિયા લેવાના છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે આ રાઈના કુરિયાને અધકચરા પીસવા માટે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ. હવે મિક્સરને આ રીતે રિવર્સ સાઈડ ફેરવીને આપણે રાઈના કુરિયાને અધકચરા પીસવાના છે. હવે મિક્સર જારનું ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા રાઈના કુરિયા અધકચરા પીસાઈ ગયા છે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે રાઈના કુરિયાનો ફાઈન પાવડર એટલે કે ઝીણો ભૂકો નથી કરવાનો. આ રીતના તેને અધકચરા જ પીસવાના છે. હવે મેં અહીંયા એક મોટી થાળી લીધેલી છે, તેમાં રાઈના કુરિયાને આ રીતે રાઉન્ડ શેપમાં પાથરી દઈએ. હવે મેં અહીંયા 1/2 કપ જેટલા મેથીના કુરિયા લીધેલા છે, એટલે કે 1 કપ રાઈના કુરિયા સાથે 1/2 કપ જેટલા મેથીના કુરિયા લેવાના છે. છે ને એકદમ સહેલું માપ? હવે તેને પણ મિક્સર જારમાં એડ કરીને મિક્સર જારને આ રીતે રિવર્સ સાઈડ ફેરવીને અધકચરા પીસી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા મેથીના કુરિયા અધકચરા પીસાઈ ગયા છે. હવે તેને પણ થાળીમાં આ રીતે રાઈના કુરિયાની જેમ પાથરી દઈએ. હવે મેં અહીંયા 1/4 કપ જેટલી લીલી વરિયારી લીધેલી છે. બજારમાં મળતા અચાર મસાલામાં લીલી વરિયારીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો સ્વાદ અચાર મસાલામાં ખૂબ જ સરસ લાગે છે. પણ જો ઘરમાં લીલી વરિયારી ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે તેને પણ મિક્સર જારમાં એડ કરીને ફરી પાછું મિક્સર જારને આ રીતે રિવર્સ સાઈડ ફેરવી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી લીલી વરિયારી પણ અધકચરી પીસાઈ ગઈ છે. હવે તેને પણ રાય અને મેથીના કુરિયાની જેમ થાળીમાં આ રીતે પાથરી દઈએ. હવે થાળીના સેન્ટરમાં 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અચારી મસાલામાં નાખવા માટેના તેલને ગરમ કરવા માટે મેં અહીંયા નાની સાઈઝનું વઘાર્યું રાખેલું છે. હવે તેમાં 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલું મેં તેલ લીધેલું છે, તેને એડ કરી દઈએ. હવે આ તેલમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. આ રીતે થોડા મેથીના દાણા જો તેલમાં એડ કરશું તો તે તરત જ ઉપર આવે છે. મીન્સ આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગરમ તેલને મસાલામાં એડ નથી કરવાનું, તેને પહેલાં રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેલ થોડું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે તેને મસાલામાં એડ કરી દઈએ. હવે સેજ ગરમ તેલ એડ કર્યા પછી મસાલાને આ રીતે બીજી થાળીથી ઢાંકી દઈએ. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે થાળીને ખોલી લઈએ. હવે સેજ ગરમ આપણા મસાલામાં 1 ચમચી જેટલી હળદર એડ કરીને તેને આ રીતે મિક્સ કરી લઈએ, જેથી હળદર પણ સેજ ગરમ મસાલામાં સારી રીતે શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે.
હવે આપણે મસાલામાં લાલ મરચું પાવડર એડ કરતા પહેલા તેને એકદમ સારી રીતે ઠરવા દેવાનું છે, કારણ કે ગરમ મસાલામાં જો આપણે લાલ મરચું પાવડર એડ કરશું તો તેનો કલર સેજ કાળો પડી જશે. તો આપણો મસાલો ઠરે છે ત્યાં સુધી આપણે તેમાં એડ કરવાના મીઠાને શેકી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસથી ફ્લેમ પર એક નાનું પેન રાખેલું છે. તેમાં 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલું મેં મીઠું લીધેલું છે. તેને એડ કરીને ધીમા ગેસની ફ્લેમ પર થોડું ડ્રાય રોસ્ટ કરી લઈએ. અહીંયા મીઠાને ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં જરા પણ મોઇશ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ હોય તો તે વયો જાય. તો આપણું મીઠું એકદમ સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયું છે. આપણે તેને વધુ પડતું બ્રાઉન નથી કરવાનું. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મીઠાને મસાલામાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/2 કપ જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. અચાર મસાલો બનાવતી વખતે જો તમે કશ્મીરી લાલ મરચા પાવડરનો ઉપયોગ કરશો તો તમારો અચાર મસાલાનો કલર એકદમ સરસ આવશે. તેને એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને હાથેથી મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા અચાર મસાલાની બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો વસ્તુના પરફેક્ટ માપ સાથે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલ બનો છે ને આપણો અચારી મસાલો એકદમ બજાર જેવો. જો એકવાર આ રીતે અચારી મસાલો ઘરે બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં લેવો પડે. હવે તૈયાર થયેલા અચાર મસાલાને આ રીતની કોઈ પણ સ્ટરીલાઇઝ અને એરટાઇટ બરણીમાં ભરી લઈએ જેથી તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો. તો ઘરે તૈયાર થયેલા એકદમ બજાર જેવા આ અચાર મસાલાને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે ખાખરા ઉપર કે પછી ખીચા ઉપર સ્પ્રિંકલ કરવો હોય કે પછી ફટાફટ અથાણું બનાવવું હોય તો તમે આ અચાર મસાલાનો યુઝ કરી શકો છો. તો હવે આ અચાર મસાલામાંથી ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલી કાચી કેરી લીધેલી છે અને તેના આ રીતે નાના પીસ કરી લીધેલા છે. ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું બનાવવા માટે હંમેશા આ રીતના નાના પીસ કરવાના હોય છે જેથી તે ફટાફટ અચાર મસાલાને એબ્ઝોર્બ કરીને સોફ્ટ થઈ જાય. હવે પરફેક્ટ માપથી એકદમ સહેલી રીતથી બનેલો આપણો અચારી મસાલામાંથી 3 ચમચી જેટલો મસાલો કેરીમાં એડ કરી દઈએ. અહીંયા અચારી મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછો કરી શકો છો. હવે મેં અહીંયા 3 ચમચી તેલને ગરમ કરીને રૂમ ટેમ્પરેચર પર થાય એટલે લઈ લીધેલું છે. તેને અથાણામાં એડ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. આ ઇન્સ્ટન્ટ કેરીના અથાણાને આપણે 1 થી 2 દિવસ સુધી ખાવા માટે તૈયાર કરેલું છે, પણ જો તમારે અથાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો અથાણાને બરણીમાં ભરીને તેની ઉપર થોડું તેલ એડ કરી દેજો. તમારું અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. તો એકદમ બજાર જેવા આપણા અચારી મસાલાથી આપણું ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું ફક્ત 1 થી 2 મિનિટમાં તૈયાર થઈ ગયું છે. છેને બનાવવું એકદમ સહેલું. તો ઘરે પરફેક્ટ માપ સાથે એકદમ સહેલી રીતથી એકવાર આ અચાર મસાલો બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરો અને પછી જ્યારે કોઈ પણ ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય ત્યારે ફક્ત 1 થી 2 ચમચી જેટલો અચાર મસાલો એડ કરીને તમે તેને ખાઈ શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.